પ્રત્યેક મહાન માનવીની સફળતા પાછળ એક મહાન સ્ત્રીનો હાથ હોય છે. આવી મુખ સદા પ્રસન્ન પ્રેરણા મૂર્તિ છે પરમ પૂજ્ય નિર્મલાતાઈ. પૂજ્ય દાદાના જ્વલંત કાર્યના યશમાં પૂજ્યતાઈનો ફાળો મહત્વનો છે. પૂજ્ય દાદા જેવા યુગ પુરુષની સહધર્મચારિણી થવાનું મહદ ભાગ્ય જેને સાંપડ્યું છે તેનું વર્ણન જ શું કરું. પ્રત્યેક મહાન માનવની સફળતા પાછળ એક મહાન સ્ત્રીનો સાથ હોય છે. આવી મુખ સદા પ્રસન્ન પ્રેરણા મૂર્તિ છે પૂજ્ય નિર્મલાતાઈ. પૂજ્ય દાદા જેવા યુગ પુરુષની સહધર્મચારિણી થવાનું મહદ અંશે ભાગ્ય જેને સાંપડ્યું છે તેનું વર્ણન જ શું કરું. સ્ત્રી જીવનના આદર્શનો અર્ક એટલે પૂજ્યતાઈ. ધ્યેયનિષ્ઠ જીવનના અનેક ગુણોનો સમુચ્ચય એટલે પૂજ્યતાઈ. દરેક સ્ત્રીના જીવનમાં અત્યંત આવશ્યક એવો સ્વચ્છતા આગ્રહ તેમના ઘરથી શરૂ કરીને જીવન સુધી પહોંચ્યો છે. ઘરમાં જ રજભાર પણ અસ્વચ્છતા ન ચાલે તેમ જીવન વ્યવહારમાં પણ કંઈ ઉલટું સુલટું અયોગ્ય અન્યાય એમને બિલકુલ જ ન ચાલે. પૂજ્યતાઈ એટલે નિર્મળ વ્યક્તિત્વ. ભક્તના લક્ષણોમાંથી મહત્વની દક્ષતા પૂજ્યતાઈના જીવનનો આગવો ગુણ છે. કોઈપણ કાર્યનું આયોજન સંયોજન અમલીકરણ અતિશય ઝીણવટપૂર્વક કરે છે. જે કાર્ય કરવાનું નક્કી કરે તે પૂર્ણ કરવામાં સંભવિત મુશ્કેલીઓ તેને દૂર કરવાના ઉપાય વગેરેનું ગણિત તેમાં અચૂક જ હોય. જેથી પૂજ્ય દાદા પણ સ્વાધ્યાયના વૈશ્વિક કાર્યની વ્યવહારિક બાબતોમાં તાઈને પૂછો એમ કહે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેનો અનેક વ્યક્તિઓ સાથે સંબંધ આવે. આવા સમયે વ્યક્તિની યોગ્યતા પ્રતિષ્ઠા તેનું સમાજમાં સ્થાન આ બધી વાતો જાણી સમજીને વિવેકપૂર્વક વ્યક્તિ સાથેનો વ્યવહાર એ પૂજ્યતાઈની લાક્ષણિકતા છે. લાખો વ્યક્તિઓના જુદા જુદા વલણો સાંભળીને સૌની વચમાં પોતાનું આગવું વ્યક્તિત્વ અબાધિત રાખવાની તાર પરની કસરત પૂજ્યતાઈ અત્યંત દક્ષતાપૂર્વક યશસ્વી રીતે કરતા રહેલા છે. સંસાર અને સ્વાધ્યાય બંને પરિવારને માતૃવાત્સલ્યથી સાંભળતા રહેલા પૂજ્યતાઈ અતિ પ્રેમાળ છે. ગૃહિણી સખી સચિવના ગુણો પ્રગટ કરતા પૂજ્યતાઈ ઘરની નાનામાં નાની જરૂરિયાત પર ધ્યાન રાખવા સાથે પૂજ્ય દાદાની રુચિ અરુચિનો ખૂબ જ ચોકસાઈપૂર્વક ખ્યાલ કરે છે. આ સાથે આપણી બધી સંસ્થાઓની વહીવટી બાજુનું પણ ઝીણવટ ભર્યું ધ્યાન આપે છે. તેઓ એકલા સંસ્થાઓની મુલાકાતે જાય છે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપે છે. તેમની મુશ્કેલીઓ સમજી વ્યવહારુ ઉકેલ આપતા હતા. ઘણી વખત કાર્યકર્તાઓને કાર્યના બારામાં મૂંઝવણ થતી હતી. દરેક વખતે પૂજ્ય દાદા પાસે જવાનો સંકોચ થાય અને શક્ય પણ ના હોય ત્યારે પૂજ્યતાઈનું સુલભ અને સુયોગ્ય માર્ગદર્શન કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ પૂરતા હતા. પૂજ્ય દાદાના જ્વલંત કાર્ય યશમાં પૂજ્યતાઈનો ફાળો મહત્વનો છે. તાઈ મળ્યો તારો નિર્મળ સંગ આમ જીવ તરમાં પૂરા તેરં. સંભાષણ દક્ષતા તો પૂજ્ય તાઈની જ. જે શબ્દ બહાર પડે છે તે પૂર્વ સંકલ્પિત અને પૂર્વ નિયોજિત જ હોય. તેનો સુર મધુર પરિણામગામી હિતકર જ હોય. તેમાં આત્મીયતા ભારોભાર હોય. યુનિવર્સિટીની ઉચ્ચ પદવી મેળવનારને પણ હંપાવે તેવી બૌદ્ધિક ક્ષમતા પૂજ્યતાઈ ધરાવે છે. પૂજ્ય દાદાના હજારો પ્રવચનો સાંભળી તેમના વિચારોનું આકલન માર્મિક રસગ્રહણ તથા ગુણદોષોનું વિવેચન અને વિશ્લેષણ અતિ સ્પષ્ટ રીતે કરવાની સૂચ પૂજ્યતાઈ ધરાવે છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થતા તત્વજ્ઞાન માસિકના વિચારોમાંથી મરાઠી ભાષી સમાજ પણ પ્રેરણા મેળવે તેથી મરાઠી ભાષામાં પ્રગટ થનારા તત્વજ્ઞાન માટે ભાષાંતર કરવાની પહેલ પૂજ્યતાઈએ કરી હતી. ખેલેલા મન બુદ્ધિ સાથે પૂજ્યતાઈ અત્યંત વિશાળ અને ભાવુક હૃદયના છે. પૂજ્ય દાદાના અલૌકિક અયાચક વ્રતમાં પૂજ્યતાઈનો સિંહહાડો છે. એ પ્રસંગે પૂજ્ય દાદાએ પોતાની જમીન મિલકત બધું વેચવાનું નક્કી કર્યું હતું ત્યારે પૂજ્યતાઈએ પોતાના ઘરેણા આપવાની તૈયારી દર્શાવી હતી. પૂજ્ય દાદાના પગલે ચાલનાર સનિષ્ઠ આર્ય નારી પૂજ્યતાઈએ જીવનમાં અમુક જ જોઈએ એવો આગ્રહ કદી રાખ્યો નથી. પ્રાપ્ત પરિસ્થિતિમાં પ્રસન્ન મના પૂજ્યતાઈ પ્રત્યેક નારીના જીવનનો આદર્શ બની રહેનારા છે. પૂજ્યતાઈના આદર્શોની મૂર્તિમંત સંકલ્પના એટલે આદરણીય દીદી. તેમના જીવનને સુચારુ
સર્વાંગીણ ગુણસભર અને તેજસ્વી વળાંક આપવામાં પૂજ્ય તાઈનો મુખ્ય અને મહત્વનો ફાળો છે। પૂજ્ય દાદાના ઘરની પ્રસન્નતાને અધિક ઉદ્દીપિત કરનાર, સદા આનંદ વહેડાવનાર, સ્વસુખ કરતા, પરહિતનું સદા ચિંતન કરનારા પૂજ્ય તાઈ, પૂજ્ય દાદા આદરણીય દીદી અને સ્વાધ્યાય પરિવારના મહત્વના અંગ છે। આથી જ તેમની ષષ્ઠી પૂર્તિ ઉજવવા માટે સ્વાધ્યાયી બહેનોનો ઉત્સાહ ખૂબ હતો। નાસિકના બહેનોએ 25,000 બહેનોનું પ્રથમ વ્યસ્ત સંચલન કર્યું હતું। મુંબઈના બહેનોએ મુંબઈ શહેરના સર્વ વિભાગોમાં સ્વાધ્યાય વિચારતી અપરિચિત બહેનોમાં ભાવફેરી કરીને બે મોટા મિલનો યોજ્યા હતા અને ખુદ પૂજ્ય તાઈનો તેમની ષષ્ઠી પૂર્તિ ઉજવવાનો ક્રાંતિકારી સંકલ્પ તો જુઓ। ભંડારી, કોળી, કાર્યકર્તા ભગિનીઓ સાથે હલ્દી કુંકુનો પવિત્ર પ્રસંગ ઉજવ્યો હતો, જે પરંપરાથી દૂર છતાં પ્રેરક સુધારણા ભાષણો વગર સુધારો કરી બતાવનાર અસો નિર્મલા તાઈને સ્વાધ્યાય પરિવારની લાખ